મિત્રો ધોરણ 12 ફિઝિક્સ અને દિવાળીના વેકેશન પછીનો આજનો આપણો લેક્ચર નંબર 1 છે. શરૂ કરવા માટે જઈએ છીએ નવું ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. મિત્રો આ ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ તો ચેપ્ટર આપણે ટોપિક નંબર 6.1 માં પ્રસ્તાવના છે એમાં કંઈ એટલું બધું કંઈ ખાસ માહિતી મળતી નથી, એકવાર વાંચી લેવી. ટોપિક નંબર 6.2 જે આપવામાં આવેલો છે એ મિત્રો એનસીઆરટી એ કેન્સલ કરેલો ટોપિક છે, આપણે કરવાનો નથી રહેતો, પણ છતાં પણ આપણે જેડબલઈ અને નીટ માટેના હેતુસર તેમજ આગળ કોઈ જગ્યા પર આ ટોપિકને રિલેટેડ ગૂંચવણ ના ઊભી થાય તે હેતુથી આપણે થોડી સમજૂતી તેની જોઈ લઈશું. માહિતી જે છે એ તમારી જેડબલઈ અને નીટની બુકમાં થિયરીના પોર્શનની અંદર લખી રાખવી. મિત્રો 6.2 માં આપણને ફેરેડે અને હેનરીના એક્સપેરિમેન્ટ આપવામાં આવેલા છે. હવે મિત્રો આ ફેરેડે અને હેનરીના એક્સપેરિમેન્ટ શું આપણને કહી જાય છે? તો મિત્રો એક એક્સપેરિમેન્ટ તેમણે એવું કરેલો છે કે ધારો કે આ પ્રમાણેનું કોઈ વાહક તારનું ગૂંચળું લેવામાં આવે, આ એક ગૂંચળું છે વાહક તાર, અને એ ગૂંચળાની સાથે ગેલ્વેનોમીટરને જોડી દેવામાં આવે. આ ગેલ્વેનોમીટર છે, આ રીતે ગૂંચળું છે, અને તેનાથી થોડે દૂર એક ગજ્ય ચુંબક રાખવામાં આવે. ધારો કે આ ગજ્ય ચુંબકનો નોર્થ ધ્રુવ છે અને આ ગજ્ય ચુંબકનો સાઉથ ધ્રુવ છે. હવે આ જે ગજ્ય ચુંબક છે એ ગજ્ય ચુંબક એ પોતાનામાંથી ક્ષેત્રરેખાઓ બહાર કાઢે છે, એટલે કે આ રીતે ગજ્ય ચુંબક સાથે ક્ષેત્રરેખાઓ જોડાયેલી હોય છે. આ ગજ્ય ચુંબકની ક્ષેત્રરેખાઓ એ આ ગૂંચળા સાથે સંકળાય છે. મિત્રો આપણે સ્પષ્ટ રીતે ચેપ્ટર નંબર 5 ની અંદર જોઈ ચૂકેલા છીએ કે ક્ષેત્રરેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય. એટલે અહીંયા હું લખી રાખું છું, ક્ષેત્રરેખાઓની સંખ્યા, બીજા શબ્દોમાં આપણે કહીએ તો તેને ફ્લક્સ તરીકે ઓળખીશું. તો ગજ્યા ચુંબકને કારણે આ ગૂંચળું છે તે ફ્લક્સ ધારણ કરે છે. ઓકે, તેના એક્સપેરિમેન્ટમાં એવું કહેવામાં આવે છે કે ગેલ્વેનોમીટરમાં કોણા વર્તન નથી. હવે જો તમે આ ગજ્યા ચુંબકને ગતિ કરાવો, એટલે કે ગજ્યા ચુંબકને આગળ લઈ જાઓ અથવા પાછળ લઈ જાઓ, અથવા તો તમે આ ગૂંચળાની ગતિ કરાવો, આગળ લઈ જાઓ અથવા પાછળ લઈ જાઓ, મતલબ કે બંનેની વચ્ચે જો સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો આ જે ફ્લક્સ છે તે ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને આ ફ્લક્સ, આ જે ફ્લક્સની સંજ્ઞાને આપણે ફાઇ બી તરીકે ઓળખીશું, ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાઇ બી. જ્યારે મેગ્નેટ અને ગૂંચળું બંને એક જગ્યા પર છે ત્યારે ફ્લક્સ અચળ છે, પણ જ્યારે આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે આ ફ્લક્સમાં ફેરફાર થાય છે, અને ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે આ ગેલ્વેનોમીટરમાં કોણા વર્તન થાય છે, એટલે કે આ બાહ્ય પરિપથમાં આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોઈ શકાય છે. આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો તેને પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, પ્રેરિત વિદ્યુત પ્રવાહ. એનો મતલબ કે આ તારના બે છેડા વચ્ચે એક પ્રકારની કાલ્પનિક બેટરીનું નિર્માણ થઈ ગયું,
કારના બે છેડા વચ્ચે કાલ્પનિક બેટરીનું નિર્માણ થઈ ગયું. તો અહીંયા મળતા ઈએમએફ ને મિત્રો પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું તમને પ્રસ્તાવનાની અંદર મળી જશે. ફરી પાછું અહીંયા ફ્લક્સ જયારે અચળ હતું ત્યારે કોઈ ગતિવિધિ જોવા નહીં મળે, પણ જેવો ફ્લક્સ ની અંદર ફેરફાર થયો તેવો આપણને ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહ મળ્યો, એટલે કે એક પ્રકારનું ઈએમએફ મળ્યું. આ ઈએમએફ ને પ્રેરિત ઈએમએફ કહેવાય અને અહીંયા મળતા વિદ્યુત પ્રવાહ ને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે અહીંયા જો તમે એન છેડો આ બાજુ છે, આની જગ્યા પર એસ છેડો આ બાજુ રાખીને ગતિ કરાવવામાં આવે તો ઈએમએફ ની દિશા બદલાઈ જાય છે. ફરી પાછું એન છેડાની જગ્યા પર એસ છેડો રાખવામાં આવે અને ગતિ કરાવવામાં આવે તો ઈએમએફ ની દિશા બદલાઈ જાય છે. ઓકે, એ જ રીતે ગજ્યો ચુંબક નજીક આવતો હોય તેની જગ્યા પર દૂર જાય તો પણ ઈએમએફ ની દિશા બદલાઈ જાય છે. ત્રીજું, આ સાપેક્ષ વેગ જે છે એ વેગ વધારવામાં આવે તો ઈએમએફ વધે છે, સાપેક્ષ વેગ ઘટાડવામાં આવે તો ઈએમએફ ઘટે છે. મિત્રો બધા જ મુદ્દાઓ તમારી નોંધમાં લખવાના રહેશે. ઓકે, કેન્સલ છે પણ કોઈક ને કોઈક રીતે આગળ તે ઉપયોગી મુદ્દો છે. ફરી પાછો ગજ્જો ચુંબક નજીક આવતો હોય તેની જગ્યા પર દૂર જાય તો કોણાવર્તન બદલાઈ જાય છે, એસ ની જગ્યા પર એન રાખીને એક્સપેરિમેન્ટ થાય તો પણ કોણાવર્તન બદલાઈ જાય છે. જો તમે સાપેક્ષ ગતિ વધારો તો ઈએમએફ વધે, સાપેક્ષ ગતિ ઘટાડો તો ઈએમએફ ઘટે છે. ઓકે, આ બધા જ મુદ્દાઓ એ એનસીઆરટી ની નોંધમાં તમારે બુકમાં આપણે સોરી જેડબલઈ અને નીટ માટેની બુકમાં નોંધના સ્વરૂપમાં લખવાના રહેશે. ઓકે, આ એક્સપેરિમેન્ટ મિત્રો એક ગુચડું અને એક ગજ્યા ચુંબક માટે કરેલો છે. ઓકે, બીજો એક એક્સપેરિમેન્ટ મિત્રો એવો કરેલો છે કે આ જ રીતે બે ગુચડાનો એક્સપેરિમેન્ટ કરેલો છે મિત્રો. હવે એ બે ગુચડાના એક્સપેરિમેન્ટમાં કઈક આવું કરવામાં આવ્યું, આ એક ગુચડું લીધું છે અને અહીંયા ગેલ્વેનોમીટર છે આગળની જેમ જી. ઓકે, સામે એક બીજું ગુચડું લીધેલું છે પણ આ બીજા ગુચરાત સાથે બેટરી જોડવામાં આવેલી છે. ઓકે, મિત્રો આમાં બેટરી નથી, આમાં તો ગેલેનોમીટર છે, આમાં બેટરી છે. મિત્રો બેટરી હોવાને કારણે આ ગુચડું છે એક પ્રકારના સોલેનોઇડ ની માફક વર્તે છે અને આની અંદરથી ક્ષેત્રરેખાઓ ઉત્પન્ન થાય છે અને બીજા ગુચરાની ક્ષેત્રરેખા એ પહેલા ગુચરાના સાથે સંકળાય છે. ખરેખર આ ક્ષેત્રરેખાઓ છે કોની? આ બીજા ગુચરાની. એટલે આ ફ્લક્સ ઉત્પન્ન કોને કારણે થયું? બે નંબરના ગુચરાને કારણે. પણ એ ફ્લક્સ સંકળાયો કોની સાથે? એક નંબરના ગુચરાની અંદર. અને હવે જો આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, પેલું જે મેગ્નેટ હતું મેગ્નેટની જગ્યા પર બીજું ગુચડું આવી ગયું. ઓકે, હવે આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ કરાવો, બંનેને નજીક લાવો અથવા બંનેને દૂર લઈ જાઓ, અથવા એકને સ્થિર રાખો એકને નજીક લાવો અથવા દૂર લઈ જાઓ. અચ્છા, બીજાને સ્થિર રાખો પહેલાને નજીક રાખો અથવા દૂર લઈ જાઓ. કોઈ પણ રીતે સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો આ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થાય છે અને આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોઈ શકાય છે. આ વિદ્યુત પ્રવાહને પ્રેરિત પ્રવાહ અને અહીંયા જે કાલ્પનિક બેટરીનું નિર્માણ થાય છે અને કાલ્પનિક આપણે પ્રેરિત ઈએમએફ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ગુચરાનો એક્સપેરિમેન્ટ અને આગળ જોયો એ એક ગુચરું અને એક ગજ્યા ચુંબકનો એક્સપેરિમેન્ટ. આ બંને એક્સપેરિમેન્ટ ફેરેડે દ્વારા કરવામાં આવેલા હતા. ઠીક છે મિત્રો, આમાં પણ નજીક હોય તેની જગ્યા પર દૂર લઈ જાઓ તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન બદલાઈ જાય. અચ્છા, આ છેડાઓ જો તમે બદલી કાઢો, આજે ઈ બેટરીનો પ્લસની જગ્યા પર માઇનસ ને માઇનસની જગ્યા પર પ્લસ કરવામાં આવે તો આ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન પણ
દિશા બદલાઈ જાય છે. એ જ રીતે ગતિ જેટલી વધે તેટલો ઈએમએફ વધારે મળે, ગતિ જેટલી ઘટે તેટલો ઈએમએફ ઓછો મળે. એક પ્રશ્ન એ પૂછાય કે શું અગત્યનું છે, એ આપણે ફ્લક્સ કે ફ્લક્સના ફેરફાર? તો જો બંને સ્થિર હોય તો ફ્લક્સ ગમે તેટલું વધારે હોય આપણને ઈએમએફ નહીં મળે. મિત્રો, તમે આ બેટરીનું ઈએમએફ એટલું બધું હાઈ લઈ લો, જેટલું ઈએમએફ વધારે તેટલું આ ફ્લક્સ વધારે, આ ફ્લક્સ વધારે તેટલું આ ફ્લક્સ વધારે, છતાં પણ અહીંયા કેલરીમીટરમાં કોઈ કોણાવર્તન નહીં જોવા મળે. ઓકે, તો ફ્લક્સ આપણા માટે જરૂરી જ નથી, જરૂરી શું છે? આ ફ્લક્સ નો ફેરફાર. તમે આને જેટલી સ્પીડમાં ગતિ કરાવશો ને તેટલું આમાં ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સનો જે ફેરફાર છે એ જ ઈએમએફ ઉત્પન્ન કરે છે. એટલે આપણને પૂછે કે શું જરૂરી છે, ફ્લક્સ કે ફ્લક્સનો ફેરફાર? તો ફેરેડેના નિયમ બે એક્સપેરિમેન્ટનું તારણ એ આવે છે મિત્રો કે ઈએમએફ ઉત્પન્ન કરવા માટે ફ્લક્સ નહીં પરંતુ ફ્લક્સના ફેરફારો મહત્વના છે. ઠીક છે મિત્રો, ચલો ત્યાર પછીનો આપણે ટોપિક નંબર 6.3 શરૂ કરીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી શરૂ કરવા માટે જઈએ આપણો ટોપિક નંબર 6.3, ચુંબકીય ફ્લક્સ. મિત્રો, ચેપ્ટર નંબર 5 ની અંદર આ ચુંબકીય ફ્લક્સ નો મુદ્દો આવી ચૂકેલો છે. એક રીતે તમારી પાસે આનું એક પુનરાવર્તન જ થઈ રહ્યું છે. આ ચુંબકીય ફ્લક્સ એટલે હમણાં જ હું તમને કહી ગયો કે કોઈ પણ પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ આપણે. જેવી રીતે વિદ્યુત ફ્લક્સમાં કોઈ પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યાને તેનું ફ્લક્સ કહેવાય. હવે આવી જ રીતે ધારો કે મારી પાસે આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે. મિત્રો, આ સમાન ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. બી છે જે સદિશ રાશિ છે. હવે આમાં મારી પાસે કોઈ એક પૃષ્ઠ રહેલું છે, આ સમજી લો કે આ કોઈ એક પૃષ્ઠ રહેલું છે, અને આ પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ આ કેપિટલ એ છે. ક્ષેત્રફળ સદિશ. ઓકે, તો અહીંયા સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છે કે બી એ આ દિશામાં છે અને એ આ દિશામાં છે. બંને વચ્ચે રચાતો ખૂણો એ આ રીતે અહીંયા આ બી ની દિશા છે અને આ એ ની દિશા, બંને વચ્ચે રચાતો ખૂણો થીટા છે. તો મિત્રો, આ જે પૃષ્ઠ છે તે પૃષ્ઠ સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ, જેને મિત્રો આપણે ફાઇ બી તરીકે ઓળખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ થાય છે. મતલબ કે બી એ કોસ થીટા બને છે. આગલા ચેપ્ટર ની અંદર આ સૂત્ર આપણે જોઈ ચૂકેલા છીએ, પાછું રિપીટ થયું. એટલે ચુંબકીય ફ્લક્સ થશે બી ડોટ એ, મતલબ કે બી એ કોસ થીટા. અહીંયા આપણે એક વસ્તુ નોંધવાની રહેશે કે પૃષ્ઠ એ સમતલ છે અને ચુંબકીય ક્ષેત્ર એ પણ નિયમિત છે. પણ સપોઝ કે જો કંઈક આવું બને કે ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હોય, મતલબ કે આ રીતે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જતું હોય, આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જે બી તો છે જ, અને તેમાં કોઈ ધારી લો કે પૃષ્ઠ રહેલું છે, આ રીતે આ કોઈ એક પૃષ્ઠ આપણને આપવામાં આવેલું છે, આ પૃષ્ઠ છે. હવે આ જે અનિયમિત પૃષ્ઠ છે, તો મિત્રો આ અનિયમિત પૃષ્ઠમાંથી
આ પૃષ્ઠ પણ અનિયમિત છે અને ચુંબકીય ક્ષેત્ર એ પણ અનિયમિત છે. તો તેના માટે મારે ફ્લક્સ કઈ રીતે શોધવું? હવે મિત્રો, આના માટે જો ચુંબકીય ફ્લક્સ મારે શોધવાનું થાય તો આ પૃષ્ઠ પર એકદમ સૂક્ષ્મ ખંડોનું મારે નિર્માણ કરવું પડે. એકદમ નાના નાના આ સૂક્ષ્મ ખંડોનું મારે નિર્માણ કરવું પડે તેના પૃષ્ઠ પર, અને એ જે ચુંબકીય ફ્લક્સ મળશે, ધારો કે મારી પાસે એક નાનકડો ખંડ છે, તેનું ક્ષેત્રફળ હું ડેલ્ટા એ વન તરીકે લઈ શકું. મિત્રો, આનું ક્ષેત્રફળ ડેલ્ટા એ વન તરીકે લઈ શકું. ઓકે, અને એ જ પ્રમાણે ધારી લો કે આ બીજું છે, આનું ક્ષેત્રફળ હું ડેલ્ટા એ ટુ તરીકે લઈ શકું. અને દરેક વિસ્તારમાં ચુંબકીય ફ્લક્સ પણ જુદું જુદું મળશે આપણને. ઓકે, તો મિત્રો તેના માટે મારે શું કરવાનું થશે? તો સિમ્પલ છે કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ માટેનું બધા માટેનું ફ્લક્સ અલગ અલગ મળશે. તો હું તમને એમ કહું કે ફાઇ વન એક નાનકડો ખંડ છે, તેના માટેનું ફ્લક્સ ફાઇ વન કેટલું મળશે? તો સિમ્પલ, ફાઇ વન બરાબર બી ડોટ ડેલ્ટા એ વન કોસ થીટા મળશે. સદિશ સ્વરૂપમાં હું લખું તો બી ડોટ ડેલ્ટા એ વન મને મળશે. અચ્છા, એ જ રીતે એક બીજો ખંડ હું લઈશ તો બીજા ખંડનું ફ્લક્સ ફાઇ ટુ બરાબર બી ડોટ ડેલ્ટા એ ટુ મને મળશે. ત્રીજા ખંડ માટે ફ્લક્સ એ ફાઇ થ્રી બરાબર બી ડોટ ડેલ્ટા એ થ્રી મળશે. હવે જે વાત સમજમાં? ઓકે, હવે અહીંયા હું દરેક માટે બી મેં થોડુંક સરખા જેવું લીધેલું છે, અચળ જેવું. ખરેખર તો જો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો આ બી વન બી ટુ અને બી થ્રી મારે ત્રણે ત્રણ અલગ અલગ જ લેવા પડે. ધારો કે એક ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર બી વન મળે છે. અચ્છા, બીજા ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર બી ટુ મળે, ત્રીજા ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર બી થ્રી, આવા એન ખંડો મળે. હવે મારે બધા જ ખંડો માટેનું ચુંબકીય ફ્લક્સ નો સરવાળો કરીશ. તો મિત્રો, મને અહીંયા ફાઇ બરાબર ફાઇ વન પ્લસ ફાઇ ટુ પ્લસ ફાઇ થ્રી અપ ટુ ફાઇ એન મળશે. તો હું અહીંયા આજે બધા જે ચુંબકીય ફ્લક્સ છે એવું કંઈક આ રીતે લખી શકું કે આ બધાનો સરવાળો એ સિગ્માની અંદર પરિણમે. તો શું આવશે મિત્રો? સિગ્મા આઈ બરાબર વન ટુ એન બી આઈ ડોટ ડેલ્ટા એ આઈ તરીકે આપણે લખી શકીએ. આ પરિણામી ચુંબકીય ફ્લક્સ ફાઇ બી આપણને મળે. હાલચાલ સમજમાં? અચ્છા, હવે અહીંયા જો આ પૃષ્ઠ એ નિયમિત રીતે ખંડોને સાંકળતું હોય, અને બીજું આ જે ડેલ્ટા એ છે એ ટેન્સ ટુ ઝીરો જો આપણે ગણી લઈએ, લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ તમે ઝીરો ગણી લો, તો મિત્રો આ જે તમારું સૂત્ર છે એ સંકલનના સ્વરૂપની અંદર આપણને ટ્રાન્સફર આપશે અને ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર થશે ફાઇ બી ઇઝ ઇક્વલ ટુ સંકલન બી ડોટ ડી. ઓકે, કોઈક જગ્યા પર આ જે ડી એ છે એ સ્મોલ એ કરીને પણ આપેલો હોય. ફરજિયાત સમજમાં? તો આ ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર થયું કે ફાઇ બી બરાબર સંકલન બી ડોટ ડી એ. ઓકે, ચાલો હવે આના એકમની વાત કરીએ. તો ચુંબકીય ફ્લક્સ નો એકમ છે વેબર. અચ્છા, આ વેબર છે, અથવા તો આ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. એટલે આના બે એકમ થશે, કાં તો વેબર લખો અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર લખો. પારિમાણિક સૂત્રની જો તમે વાત કરશો મિત્રો, તો એ તમે મેળવી શકો છો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ વન થશે. ઓકે મિત્રો,
तो आ थयो चुंबकीय फ्लक्स। एकदम सिंपल छे, આગળની થિયરી આપણા ચેપ્ટર 5 ની અંદર ભી આવી ગયેલો હતો, ત્યાં આપણે આટલું જોઈને ગૌસના નિયમ પર આગળ વધેલા હતા। ઓકે, તો ચુંબકીય ફ્લક્સ સંકલન ઓફ B ડોટ D એકમ વેબર અથવા તો ડિસ્ટન્સ ટુ મીટર્સ। ટીચર મિત્રો, ચાલો ત્યાર પછીના ટોપિક 6.4 પર આગળ વધીએ। ઓકે મિત્રો, તો ત્યાર પછી આપણો ટોપિક નંબર છે 6.4, અને આ 6.4 ના અંતર્ગત આપણો ક્વેશ્ચન નંબર તમારી જે કુમાર પ્રકાશન ની બુક આપેલી છે મટીરીયલ ની, તેમાં ક્વેશ્ચન નંબર 8 છે, ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડે નો નિયમ છે। મિત્રો, એમસીક્યુ માં પૂછાય કે આ જે ફેરેડે નો નિયમ છે તે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપે છે। પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપણને આપશે। શું કહેવા માંગે છે? તો આપણને અહીંયા એવું કહે છે કે ધારો કે મારી પાસે આ પ્રમાણે કોઈ ગૂંચળું છે, આપણે હમણાં જ એક્સપેરિમેન્ટ જોઈ ચૂક્યા, ધારો કે આ ગૂંચળું છે, તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો દર એ ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ જેટલો હોય છે। આપણને નિયમ જે આપેલો છે શું કહે છે? તો કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, આ ગૂંચળામાં જે ઈએમએફ ઉત્પન્ન થયું, આપણે જે આગળ એક્સપેરિમેન્ટ કર્યું કે આ રીતે ગૂંચળું હતું, અહીંયા ગેલ્વેનોમીટર હતો, અને આ ધારો કે આ નોર્થ અને સાઉથ ગજિયા ચુંબકને આ દિશામાં ગતિ કરાવી, તો આ ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થયું, તો ગૂંચળામાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે કેટલું હશે? આપણે જે ફેરેડે નો એક્સપેરિમેન્ટ 6.2 માં જે જોયો કે ઈએમએફ ઉત્પન્ન થયું, તો પ્રશ્ન થયો કે આ ઈએમએફ કેટલું હશે, તો તેનો જવાબ પણ ફેરેડે જ આપ્યો। શું કહે છે? કે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમયદરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। શું કહે છે? ધારો કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, આ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ ફાઈ બી છે, પણ જ્યારે તમે આ મેગ્નેટને ગતિ કરાવો છો ત્યારે ફ્લક્સમાં થતો ફેરફાર ડી ફાઈ બી છે, અને તેનો દર એ ડી ફાઈ બી અપોન ડીટી છે। તો આ ફ્લક્સના થતા ફેરફારના સમય દરનું જે ઋણ મૂલ્ય કરવામાં આવે તો એ ઈએમએફ જેટલું થાય છે, તેવું આપણને ફેરેડે કીધું। એટલે આ ફેરેડેના નિયમનું ગાણિતિક સ્વરૂપ થશે, શું આવશે? ઈ બરાબર માઇનસ ડી ફાઈ, અચ્છા ફાઈ બી ન લખો, ને માત્ર ફાઈ લખો તો પણ ચાલે, ફાઈ બી એટલે એ બી એ સફિક્સ છે, એ સૂચવે છે કે ચુંબકીય ફ્લક્સ છે, પણ ફાઈ બી લખો તો બી વાંધો નહીં, ડી ફાઈ અપોન ડીટી અને તેનું ઋણ મૂલ્ય એ ઈએમએફ આપે છે। ફરી પાછું આપણે નિયમ પર આપણે આગળ વધીએ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, આ પ્રેરિત ઈએમએફ કેટલું હોય? તો કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમયદરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। ક્લિયર મિત્રો? ઓકે, અચ્છા થોડું ડિટેલમાં વાત કરે છે અહીંયા કે આ જે ફ્લક્સ છે એ ફ્લક્સ તો સમગ્ર ગૂંચળાનું છે। હવે આપણે આટા પર આવીએ, ધારો કે આ ગૂંચળામાં કુલ n આટાઓ છે, તો દરેક આટાનું ફ્લક્સ સરખું હશે, દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ
સમાન હશે અને તેનો ફેરફાર પણ સમાન હશે. માટે કુલ ફેરફાર જોઈતો હોય તો આપણે અહીંયા મિત્રો આને આપણે બી કહીએ, ફાઈ બી. આ ફાઈ બી એટલે કુલ ચુંબકીય ફ્લક્સ. તો એક આંટાનું ફ્લક્સ, એક આંટાના ફ્લક્સમાં થતો ફેરફાર જો ડી ફાઈ લઈએ અને એન આંટાના ફ્લક્સનો ફેરફાર, તો કે એન ઇન્ટુ ડી ફાઈ અપોન ડીટી કરીએ, તો રેગ્યુલર સૂત્ર કઈક આ રીતે થશે કે ઈ બરાબર માઇનસ એન ડી ફાઈ અપોન ડીટી. શું કહેવા માંગે છે કે મિત્રો ફરી પાછું જણાવું, આ કુલની ચર્ચા થાય છે, કુલ ફ્લક્સ, અને આ એક આંટાની ચર્ચા થાય છે, માત્ર એક જ આંટો. તો એક આંટા સાથે ફ્લક્સમાં થતો ફેરફાર ડી ફાઈ અપોન ડીટી હોય, તો એન આંટામાં થતો ફેરફાર એન ઇન્ટુ ડી ફાઈ અપોન ડીટી, તો કુલ ઈએમએફ આપણને મળશે ઈ બરાબર માઇનસ એન ઇન્ટુ ડી ફાઈ અપોન ડીટી. ઠીક છે મિત્રો? ઓકે. પણ આવું ક્યારે શક્ય બને કે જયારે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ સમાન છે અને દરેક આંટામાં થતો ફ્લક્સ નો ફેરફાર નો દર પણ કેવો છે, સમાન છે. ઓકે મિત્રો, તો આ થયો ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરાડેનો નિયમ. ઓકે ઓકે મિત્રો, ત્યાર પછી આજે ફેરાડેનો નિયમ જોયો, એ નિયમને અનુસરતો એક આપણે દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 6.2. રકમ કઈક આ પ્રમાણે છે, 10 સેન્ટીમીટર બાજુ વાળી અને 0.5 ઓમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે અને તેને 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્ય શોધવાના છે મિત્રો. 10 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ ફ્રેમ આ પ્રમાણે આપવામાં આવેલી છે. આ ચોરસ ફ્રેમ છે, આ લંબાઈ L બરાબર 10 સેન્ટીમીટર છે. તો મિત્રો આનું આડછેદનું જે ક્ષેત્રફળ છે એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે? સિમ્પલ, E બરાબર L સ્ક્વેર થશે. મતલબ કે 10 નો વર્ગ એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર. જો આને મીટરમાં આપણે ફેરવીએ તો 10 ની માઇનસ 2 ઘાત મીટર સ્ક્વેર થશે. ઓકે, હવે તેને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉભી રાખવામાં આવેલી છે. આ રીતે પૂર્વ પશ્ચિમ છે, ધારો કે આ પૂર્વ અને આ પશ્ચિમ છે. હવે તેને 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલું છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉત્તર પૂર્વ પર. હવે જો આ પૂર્વ પશ્ચિમ અને આ ઉત્તર દક્ષિણ હોય તો ઉત્તર પૂર્વ એટલે આ દિશામાં થશે, આમ એટલે 45 અંશના એંગલ થી થશે. જો આને પૂર્વ પશ્ચિમ નામ આપું તો મારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર બી થશે અને આ પૃષ્ઠને રજૂ કરતો સદિશ એટલે ક્ષેત્રફળ સદિશ એ, મિત્રો બંને વચ્ચેનો જે ખૂણો છે એ 45 ડિગ્રીનો થશે. ઓકે, તો આ થીટા બરાબર થઈ ગયો 45 ડિગ્રી. અચ્છા, બી તમને અહીંયા આપી દીધેલો છે, કેટલો છે બીનું મૂલ્ય? 0.10 ટેસ્લા છે. થીટા બરાબર 45 ડિગ્રી આપી દીધું. ઓકે, તો જે તેનું જે ફ્લક્સ છે મિત્રો
ए फ्लक्स फाइ बराबर बी ए कोस थीटा थशे। तो मित्रों आ बी ए 0.10 छे, ए बराबर 10^-2 छे अने कोस 45 એટલે 1/√2 થશે મિત્રો। તો મિત્રો આ જે તમારું જે ફ્લક્સ છે એ 1/√2 × 10^-3 આ વેબર થઈ ગયું। આ મિત્રો આને phi 1 કહીશું આપણે। હવે એવું કહે છે કે 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય થાય છે, એટલે જે ફ્લક્સ છે phi 2 એ 0 થઈ જાય છે। અને કેટલા સમયગાળામાં? તો કે ડેલ્ટા t બરાબર 0.7 સેકન્ડના સમયગાળામાં તે શૂન્ય થઈ જાય છે। તો EMF અને પ્રવાહ માંગે છે, તો હમણાં જ આપણે સૂત્ર જોયું કે E બરાબર માઇનસ ડેલ્ટા phi / ડેલ્ટા t। ચલો આ માઇનસ ડેલ્ટા phi એટલે phi 2 માઇનસ phi 1 છેદમાં ડેલ્ટા t, આ માઇનસ phi 2 એટલે 0 અને phi 1 એટલે આપણો આ હતો, એટલે કે 1/√2 × 10^-3 અને ડેલ્ટા t એટલે 0.7 સેકન્ડ। આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તમારો આન્સર આવશે મિત્રો 10^-3√2 × 0.7। આનું સાદુરૂપ આપશો એટલે આ તમને મિત્રો આ EMF મળી જશે વોલ્ટમાં। બોલો મિત્રો આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આપણને પ્રેરિત EMF અહીંયા મળી ગયો। હવે મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહ માંગે છે, તો વિદ્યુત પ્રવાહનું સિમ્પલ આપણી પાસે સૂત્ર છે મિત્રો, આપણી પાસે V is equal to અહીંયા આપણે E is equal to I R સૂત્ર વાપરીશું। તો આ EMF જે મળ્યું છે તેને અવરોધ વડે ભાગી કાઢીએ તો મિત્રો I બરાબર આ E/R કરવામાં આવે, તમે આનું સાદુરૂપ આપીને EMF મેળવશો, તો એને ભાગ્યા જે અવરોધ આપેલો છે આ આર એ તમને 0.5 ઓહ્મ આપેલો છે, તો આ EMF બાય 0.5 કરશો એટલે તમને વિદ્યુત પ્રવાહ મળશે। ઓકે, તો આ છે ઉદાહરણનો દાખલો નંબર 6.2 અને આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું।